જખો પાસેથી મધદરિયે ફરી એક વખત ₹200 કરોડનું હેરોઇન પકડાયું. ગુજરાત પોલીસ એન્ટી ટેરરિઝમ સ્કોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જોઈન્ટ ઓપરેશન દ્વારા અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટને પકડી તેમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે. ગુજરાત એટીએસ અને ભારતીય તટરક સદળ દ્વારા ગઈકાલે મધરાતે જખો પાસેના દરિયામાં દરોડા પાડી ભારતીય સમુદ્ર સીમમાં આવેલી આ પાકિસ્તાની બોટને પકડી પાડી હતી. અલતૈસાના નામની બોટની તપાસ કરતા તેમાંથી ₹200 કરોડનું 40 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. મધદરિયે પકડાયેલી આ બોટને સાંજે સવારે જખો બંદરે લઈ આવવામાં આવી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પંજાબની જેલમાં બેઠેલા નાઇજીરિયન વ્યક્તિએ મંગાવી છે. કપૂરથલા જેલમાં રહેલા નાઇજીરિયન મૂળના વ્યક્તિએ કરાચીના અબ્દુલ્લા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી આ જથ્થો મંગાવ્યો હતો. અબ્દુલ્લાએ ભારત સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા માછીમારોને તૈયાર કર્યા હતા. ભારતમાંથી જગ્ગી અને સરતાજ નામના લોકો આ જથ્થો મધદરિયે મેળવવાના હતા. રિપોર્ટિંગ બાય રમેશ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ.